करता भगवान करता छे, अरे केवल करता नहीं हित करता छे, अने जे करे ते आपने बधाने मान छे। माता कुट छु आपने सुकाम मान छे, हित करता छे माटे मान छे। मूर्खाई आपने बधु भगवान करे छे ई मान्य मानीने बेही गया छे एवुं नथी। आपने खबर छे भगवान मात्र करता होत ने तो आपणे ए जे करे ते मान्य न करत। केम जे करता माणस तो गमे ई करीने बेहे, पण आपणने ए खबर पड़ी गई कि भगवान आपणुं ने आपणा दुश्मननुं बधानुं हित ज करे छे, माटे ए जे करे छे ते मान्य छे। माता कुट मेलो भगवान जे दिवसथी छे ते दिवसथी आज दिवस पर्यंत परमात्माए कोईनुं अहित कर्युं नथी, कोईनुं बगाड्युं नथी। ભગવાને કોકને કાપી નાખ્યો હોય તરવારે તો એનું હિત જ કર્યું હોય। કેટલાય રાક્ષસોને માર્યા કે ન માર્યા, આંટિયા ચડાવી દીધા, ટલ્લે ચડાવી દીધા, હેરાન કરી નાખ્યા, કેટલાય એનું કાંઈ ધાર્યું થવા દીધું નહીં, એના રજવાડા લઈ લીધા, ભૂખા કાઢી નાખ્યા કૃષ્ણ અવતારમાં રામ અવતારમાં, તો પણ શું કર્યું? હિત જ કર્યું। અને ભગવાન આપણને કાંઈ દુઃખ દે, આપણું ધાર્યું ન કરે, આપણી પાસે હોય તે છીનવી લે, તો પણ આપણું હિત જ કરે છે। અને એ આપણે વારે વારે પ્રાર્થના કરી હોય, મારું હિત કરજો, મારું હિત કરજો, પછી હિત કરે। એના હિતને આપણે સમજવાની દ્રષ્ટિ કેળવવી જોઈએ, બરાબર? મહારાજ ગઢડે બિરાજતા, સભામાં વાતો કરતા, એમાં માંડવધારનો એક ભગત સેવા કરવા આવતો, મહારાજની વાંહે ઊભો ઊભો પંખો નાખે, સમજાણું? પછી મહારાજને એક દી કે મારી ઉપર કૃપા કરો। મહારાજ કે હું કૃપા જોતી શકું? મારું હારું કરો, મારું કલ્યાણ કરો, સમજ્યા? મહારાજ કે તથાસ્તુ, કૃપા કરી। ઘરે ગયો તો છોકરો મરી ગયો, એને હગે વગે કરીને જ્યાં થોડા દી થયા, સમજ્યા, ત્યાં ઘરના માણા મરી ગયા। પછી મહારાજ ભાઈ આવ્યો, મહારાજને કે મહારાજ કૃપા પાછી લઈ લો। કેમ? તો કે આવી ન જ જોતી। મહારાજ કે આલી તે આલી, અમે કૃપા કર્યા પછી ક્યારેય પાછી લેતા નથી, હિત જ કરવા બેઠા છીએ। પણ મહારાજ આવું હિત? આમ છોકરો મરી ગયો, બૈરું મરી ગયું, તો તમે માગ્યું નહોતું કે મારું હિત કરો, પણ મહારાજ આને તમે હિત કહો છો? મહારાજ કે તું કોને હિત કહેશ? આ ભારે મોટો તફાવત છે, આપણે કોને હિત કહીએ છીએ અને મહારાજ કોને હિત કહે છે, એ મારા બેટાનું મેચિંગ થતું નથી। આપણું હિત કંઈક બીજું હોય ને મહારાજે કંઈક બીજું ધર્યું હોય। મહારાજ કે તું કેને હિત કહેશ? તા કે બૈરા છોકરા હોય ને ઘરે બધી લીલી વાડી હોય ને બધા હળી મળીને રહે, મહારાજ કે એમાં હું તારું હિત થાય? એમાં તો મમતા ને અહંતા ને વાસના બધું વધતું રહે। તું અહીંયા સેવા કરવા આવતો હતો, પણ તારા બૈરા છોકરા હોવાથી વારે વારે તારે ઘરે જવું પડતું। બોલ, છોકરો ગુજરી ગયો ઘા, પત્ની ગુજરી ગઈ ઘા, હવે તો હવે હું ઘરે જઈને કરું? તો મહારાજ કહેવા તારા અહીં અખંડ મારી સેવામાં રહેવા છે, આનાથી મોટું બીજું હિત શું હોય જીવનું? કે એ વાત સાચી, ઓ મહારાજ હવે હિત સમજાણું, હિત સમજાવવું જોઈએ ને। આમ ભગવાન હિત કરે છે, પણ પાછું ક્યારેક ક્યારેક બૈરા છોકરા સાંભળે, આડું માલિક પરથી નિર્વાસ નીકતા નહીં ને, એટલે આમ બેઠો બેઠો પવન નાખે, એમાં સુરતના હરિભગત આવ્યા, મહારાજ કૃપા કરો તો ભાઈ ઉભો ઉભો આમ કરે, રવા દો, માગશો માં ભાઈ સાહેબ રવા દો, જો કૃપા મોકલી દે ને તો પછી પાછી નહીં વળે, એ કૃપા પાછી એવી છે। માથા પારે કરતા છે એટલું જ નહીં હિત કરતા છે, માટે જે કરે તે આપણું હિત જ કરે છે, એમ આપણે માનવું પડે ને દ્રઢ, તો ના મૂંઝવણ આવે, તો ના આપણે ભાંગી પડીએ।